साबरकांठा જિલ્લાના પ્રાંતિત તાલુકામાં વીસીઓ તરીકે કામ કરતા વીસીઓને છેલ્લા 3 વર્ષથી ચૂંટણી દરમિયાન પટાવાળા તરીકે ઓર્ડર આપવામાં આવતા તેઓનું સ્વમાનને હાનિ પહોંચતા ચૂંટણી પહેલા પ્રાંતિત તાલુકા વીસીઓ દ્વારા 3 જગ્યાએ આવેદનપત્ર સુપ્રિત કરવામાં આવ્યું હતું અને પટાવાળા તરીકે ઓર્ડર ના કરવા રજૂઆત કરાઈ। प्रांतिक तालुका वीसीईओ ने छेल्ला 3 वर्षथी तेओने चूंटणीमां पटावाळा तरीके ऑर्डर आपवामां आवे छे, जेने लईने वीसीईओ द्वारा आगामी चूंटणीमां पटावाळा तरीके ऑर्डर न करवा बाबते प्रांतिज तालुक प्रांत अधिकारी MN डोडिया तथा प्रांतिज मामलतदार VR पटेल तथा प्रांतिज तालुका विकास अधिकारी नितिनभाई चौधरी ने आवेदन पत्र आप्यो हतो अने आवेदन पत्र द्वारा लिखित में रजूआत पण करी हती कि आगामी चूंटणी में पटावाड़ा तरीके अमारो ऑर्डर न करवा माटे त्रणे जग्याए आवेदन पत्र आपीने रजूआत करी हती अने चूंटणी समय अमारो ऑर्डर पटावाड़ा तरीके थता VCEO नु स्वमान ने हानि थाय छे अने प्रांतिज तालुका सिवाय कोईपण जग्याए VCEO ने आवी कामगीरी सौंपवामां आवती नथी, जेथी प्रांतिज तालुकाना VCEO ने आवी कामगीरी सौंपवामां न आवे तेवी विनंती छे। तो VCEO एक टेक्निकल कर्मचारी छे जेने आ कामगीरी करवानी थती नथी अने चूंटणीमां कोई टेक्निकल काम होय तो VCEO करवा माटे तैयार छे। जे मुजब VCEO नी मांगणीने ध्याने लईने VCEO नुं स्वमान जळवाई रहे तेवी कामगीरीओने लईने हाल अचોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે, જે અંગે પડતર માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવે તેવી રજૂઆતો કરવા અધિકારીઓને વિનંતી કરી હતી। તો આ પ્રસંગે જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ વાણિયા, તાલુકા પ્રમુખ વિજયસિંહ રાઠોડ, ઉપપ્રમુખ બળવંતસિંહ M ચૌહાણ સહિત પ્રાંતિજ તાલુકાના VCE મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવતી ચૂંટણીમાં પટાવાળા તરીકે ઓર્ડર ન કરવા માટે રજૂઆત કરી હતી। જીલ રાવલ, JDSTV, પ્રાંતિજ। આજે TDO સાહેબને, મામલતદારને, પ્રાંત અધિકારીને અમને જે ઇલેક્શનમાં જે પટાવાના ઓર્ડર આપવામાં આવે છે એ પટાવાના ઓર્ડર ના આપવા, ડીઝલ યુગના અમે VCE કોમ્પ્યુટર ઓપરેટર છીએ એટલે ડીઝલના લગતું કામગીરી હોય અમને, એ અમને આપવું, એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। હડતાલ ઉપર છીએ, સરકારની તમામ યોજનાઓ એટલે જન્મ મરણ એ ટુ ઝેડ કોઈ બી ડિપાર્ટમેન્ટની યોજના હોય VCEને આપવામાં આવે છે, જ્યારે VCEને પગાર ધોરણમાં 0 કોઈ 1 રૂપિયો પગાર આપવામાં આવતો નથી, એટલે સરકાર જોડે વિનંતી છે, યોજના માધ્યમથી સરકારને કહેવા માંગીશું કે અમારા VCEના પગાર ધોરણ ચાલુ કરો, જોબ સિક્યોરિટી આપો, છેવટે માનવ વેતન બી અમે આપે એવી આશા રાખીએ છીએ।